हरिओम विद्यार्थियों, धोरण एक विषय अंग्रेजी। प्रकरण चार, अपने प्रकरण चार में ए उच्चारण स्पेलिंग सीखी गया था, अरे प्रकरण चार में ई उच्चारण स्पेलिंग आया। मैं पेन
ને નેટ એટલે જાળી પિક્ચર આવું આપેલું છે ચિત્ર નેટ એટલે જાળી હવે તમે ક્યાં વાપરો આ નેટનો ઉપયોગ જો આપણે જે ઘરમાં રહેતા હોઈએ એટલે કબૂતર ઘરમાં ના આવે એટલે બહાર જાળી નખાઈએ છે કબૂતર જાળી એને પણ નેટ કહેવાય બીજું આપણે વોલીબોલ રમીએ છીએ વોલીબોલ તમે બધા હા હા કરો પણ તમે એ રમો છો ના એટલે વોલીબોલ રમીએ ને એમાં બચ્ચે આવે ને એને પણ નેટ કહેવાય બે ટીમ હોય એક આ બાજુ બચ્ચે નેટ હોય જાળી એક ટીમે અહીંયાથી મારવાનો હોય બોલ ને બીજી ટીમ પાસે જાય એટલે નેટ એટલે જાળી એને પણ આપણે નેટ કહેવાય બરોબર અને આ તમને જેનું પિક્ચર આપેલું છે તો બાસ્કેટબોલનું બાસ્કેટબોલમાં આપણે બાસ્કેટબોલ હાથેથી રમે ને ઉપર જાય અને નેટમાં આપણું જાય ને ગોલ પોઈન્ટ મળે બરોબર એટલે એને પણ નેટ કહેવાય બરોબર નેટ એટલે જાળી બરોબર ચલો પાછું એક વાર પહેલેથી જોઈ લઈએ બી ડી ડી પેડ એટલે પથારી એલ ઈ જી લે એટલે કપ પી ઈ જી પેડ એટલે કીટી ડી ઈ એ ડેડ એટલે બોર્ડ અને આ બોર્ડ એટલે આવું બ્લેક બોર્ડ કે ગ્રીન બોર્ડ નહીં ગયું હા સી સી એ ને વાઘ રે એ બોર્ડ એચ ઈ એન એન એટલે મરઘી પી ઈ એન પેન એટલે પેન આજે નવા શીખ્યા પી ઈ એન પેન એટલે દસ જે ઈ ટી જેટ એટલે વિમાન એન ઈ ટી મેટ એટલે જાદુ સમજ પડી તમારે સ્પેલિંગ બે બે ત્રણ ત્રણ વાર લખશો ત્યારે યાદ રહેશે એક વાર માં યાદ રહે નહીં ગયું હા એક વાર માં યાદ ના રહે મારે બીજા સ્પેલિંગ લખાવા છે એટલે આને હું ભૂસી ત્યારે બીજા લખી શકીશ ને તો ગ્રહ ગ્રાફ કરું છું બરોબર છે ત્યાં સુધી તમે શું કરશો સ્પેલિંગ બે વાર વાંચી જશો પછી છે બે
શું થાય તો ભઈ 1 ઓફ p પણ થાય અને 1 નું ડબલ u પણ થાય થાય ને પણ આપણે ડબલ લઈએ એટલે આપણને ઠીક લાગે નથી લખવાનું પણ સ્પેલિંગ ડબલ u થી જ આવે ડબલ u p 1 ઓફ b બે બે એટલે જાડું બે એટલે જાડું W E B वेव એટલે જાડુ અને કોણ બનાવે છે જાડુ તો ભઈ બનાવે છે કરોડ जाड़ू के पी हाँ
બધા જોડે પેનલ હોય તો તો વાંધો નથી, જેની જોડે આવે આવા ચિત્ર અમે આપીએ તો જે હોય એ લખવા. બરોબર, સાચું થઈ ગયું. હવે આનાથી સેજ આગળ નીચે આપે ચિત્ર જોઈને સ્પેલિંગ અને અર્થ લખો. હવે એકવાર સાંભળો, તમને જ્યારે વાંચતા આવડતું હશે ત્યારે તમે નીચેનો જવાબ લખી શકશો, જ્યારે વાંચતા ના આવે તો શું લખ્યું છે આપણે તે ખબર પડે, એવું સાવ નહીં કરવાનું. બરોબર, ચલો પિક્ચર એટલે ચિત્ર એક. આપણે કેવું
દેખાડી દેવાનું જોઈ લો એકવાર બરોબર તે આવી રીતે એના પછીના પીરિયડમાં બીજું પણ આપણે ઈ અને એ ભેગા સ્પેલિંગનું રિવિઝન એકવાર કરીશું બરોબર છે ઘરે સ્પેલિંગ જોતા રહેજો જોવાના નથી લખી તૈયાર કરવાના છે બરોબર ભલ્યો થેન્ક યુ